હેલો એવરી તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે બિલ્ડિંગ કમ્પોનન્ટ્સ અને આ બિલ્ડિંગ કમ્પોનેન્ટ યુનિટની અંદર આવતા અલગ અલગ પ્રકારના કમ્પોનેન્ટમાંના બે પ્રકારની રૂપ્સ એટલે કે પીચડ રૂપ એન્ડ ફ્લેટ રૂફ ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ હવે આજના લેક્ચરના એ પોઈન્ટની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું તો એની અંદર સૌપ્રથમ પ્રથમ સમજશું કે વોટ ઇઝ રૂફ એટલે કે રૂફ કહેવામાં કહેને આવે છે એની રિક્વાયરમેન્ટ ગુડ રૂફ કહીને કહેવામાં આવે અથવા તો જ્યારે પણ કોઈ રૂપ છે એ કોઈ પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે તો એને આપણે ગુડ રૂપ કહી શકીએ એ જોશું તેના આફ્ટર ટાઈપ્સ ઓફ રૂફ જોશું ત્યાર પછી સેકન્ડ પોઈન્ટની અંદર જોશું કે ટેકનિકલ ટર્મ્સ એટલે કે જ્યારે પણ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અલગ અલગ પ્રકારની રૂફ પ્રિફર કરવામાં આવતી હોય અને પ્રૂફ જે રૂપ છે એના અલગ અલગ કમ્પોનેન્ટને સિવિલ સાઇડ અથવા તો એન્જિનિયરિંગમાં કઈ નામથી ઓળખવામાં આવે છે અથવા તો એના કમ્પોનેન્ટ અથવા તેની ટેકનિકલ ટર્મ્સ છે એ આપણે સેકન્ડ પોઈન્ટ એટલે કે ટેકનિકલ ટર્મ્સ ઓફ રૂફની અંદર જોઈશું ધેન આફ્ટર બે પ્રકારની રૂફ એટલે કે પીચડ રૂફ એન્ડ ફ્લેટ રૂફ આ કેને કહેવામાં આવે છે એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે અને સાથે સાથે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આ આ બધી વસ્તુ લેક્ચરની અંદર આપણે આપણે જોવાના હવે સૌપ્રથમ વાત કરીએ વોટ ઇઝ રૂફ એટલે કે રૂફ કેને કહેવામાં આવે છે એમાં તો જોઈએ તો રૂફની ડેફિનેશન શું થાય છે તો કે રૂફ મે બી ડિફાઈન અસ ધ અપર મોસ્ટ પાર્ટ ઓફ ધ બિલ્ડિંગ વિચ ઇઝ કન્સ્ટ્રક્ટેડ ઇન ધ ફોર્મ ઓફ ફ્રેમવર્ક ટુ ગિવ અ પ્રોટેક્શન ટુ ધ બિલ્ડિંગ અગેન્સ્ટ રેઇન હીટ સ્નો વિન્ડ એક્સેટ્રા એટલે શું છે કોઈ પણ બિલ્ડિંગ હોય એ સિંગલ સ્ટોરી બિલ્ડિંગ હોય કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય એનો સૌથી ઉપરનો જે ભાગ હોય એને આપણે શું કહેવામાં આવે રૂફ કહેવામાં આવે ત્યાર પછી જે બિલ્ડિંગ છે એનું જે ફ્રેમવર્ક છે હવે જે સપોઝ કે લોડબેરિંગ સ્ટ્રક્ચર હોય તો પણ એને તમે ફ્રેમવર્કમાં કન્સિડર કરી શકો રાઈટ તો આ જે ફ્રેમવર્ક છે એનું અથવા તો જે ફ્રેમ સ્ટ્રક્ચર છે એનો પણ જે ઉપરનો જે ભાગ છે અથવા તો જે ફ્રેમવર્ક છે એનો એક પાર્ટ શું છે રૂપ છે રૂપનું મુખ્ય કાર્ય શું છે તો એઝ યુઝ્યુઅલ આપણને બધાને ખબર છે એમ કે જે બહારનું એટમોસ્ફિયર છે એનાથી રૂમની અંદરની સાઈડ એટલે કે જે ક્લોઝ સ્પેસ છે રૂમનો અંદરનો ભાગ છે એને પ્રોટેક્ટ કરવો બહારના એટમોસ્ફિયરની વાત કરીએ તો એમાં રેન આવી શકે છે તેના આફ્ટર હીટ આવી શકે છે તેના આફ્ટર સ્નો આવી શકે છે ત્યાર પછી વધારે ઝડપથી ફૂંકાતા પવનો આવી શકે છે બધી વસ્તુથી પ્રોટેક્ટ કરવાનું કામ રૂમની અંદરની સ્પેસને પ્રોટેક્ટ કરવાનું કામ કોણ કરે છે રૂફ કરે છે રાઈટ હવે આમાં આગળ વાત કરી તો કે રિક્વાયરમેન્ટ ઓફ ગુડ રૂફ એટલે કે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ અથવા તો કોઈ પણ બિલ્ડિંગ છે એની જે રૂફ છે એ કઈ કઈ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે તો તમે એને ગુડ રૂફ અથવા તો એક સારી રૂફ તરીકે ઓળખી શકો અથવા તો સારી છત તરીકે તમે ઓળખી શકો તમારે પહેલી રિક્વાયરમેન્ટ શું છે તો કે ઇટ શુલ્ડ હેવ અ એડિક્વેટ સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ કે જેને કારણે એની ઉપર જે ડેડ લોડ અને સાથે સાથે જે લાઈવ લોડ રાખવામાં આવે અથવા તો મૂકવામાં આવે અથવા તો એની ઉપર લાદવામાં આવે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો એ સહન કરી શકતી હોવી જોઈએ હવે સપોઝ કે આપણે રૂફ ની વાત કરીએ રેગ્યુલર ડે ટુ ડે લાઇફમાં આપણે જે રૂપ જોઈએ છીએ અથવા તો જે છત જોઈએ છીએ એની ઉપર જો ડેડ લોડની વાત કરીએ તો ડેડ લોડની અંદર શું આવશે કે ભાઈ ટેરેસ જેને આપણે કહી શકીએ સપોઝ કે ફ્લેટ રૂપ છે તેની ઉપર વોટર ટેન્ક આવી જશે આફ્ટર સપોઝ કે અત્યારે જે અત્યારે મોડન ચાલે છે કે સોલાર રૂફટોપ સિસ્ટમ છે સોલાર વોટર હિટર્સ છે તેના આફ્ટર ટેરેસ છે તો જે મોડન સ્ટ્રક્ચર અથવા તો મોડન બંગલોસ અને વિલાસની અંદર રૂફ ટેરેસ ગાર્ડન હોઈ શકે તો આ બધી વસ્તુ કઈ લોડમાં આવશે ડેડ લોડમાં આવશે સાથે સાથે જો ફ્લેટ રૂપ હશે તો તેનો એક સારો લિવિંગ સ્પેસ તરીકે 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 અથવા અથવા તો 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 એક સારી પાર્ટ રૂફ ટેરેસ ઉપયોગ થાય છે એવા સમયે એ પ્લેગ્રાઉન્ડ તરીકે બની શકે અથવા તો એવી સ્પેસ બની શકે જ્યાં ખુલ્લી હવા મળતી હોય રાઈટ તો ડેડ લોડ અને લાઈવ લોડ બને એ ઓબ્ઝોર્વ કરી શકતા હોવા જોઈએ ધેન આફ્ટર ઇટ શુલ બી વેલ ડ્રેન્ડ એટલે કે વરસાદ દરમિયાન રૂફમાં કોઈ પણ પ્રકારનું પાણી

ઇટ શુલ બી ફાયર રેઝિસ્ટન્સ એટલે કે એની ઉપર જો આગ લાગે તો એ આગનો સારો પ્રતિરોધ કરતી હોવી જોઈએ આગને વધારતી હોવી જોઈએ નહીં ત્યાર પછી ઇટ શુલ બી વોટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે શા માટે વોટરપ્રૂફ બિકોઝ જો રૂપ રૂપ છે એ લીકેજ થશે તો એને કારણે એ જે લીકેજ છે એ આજુબાજુની વોલ્સમાં જ હશે અને વોલમાં પણ લીકેજ થવાનો અથવા તો ભેજ લાગવાના ચાન્સીસ રહેશે જેના કારણે શું થશે કે અંદરની જે સ્પેસ છે એની અંદર ભેજ લાગવાથી ઇન્ટિરિયર છે એ બગડી શકે છે તેના આફ્ટર સપોઝ કે જે ભેજ છે એ ઇલેક્ટ્રોનિક કનેક્શન અથવા તો ઇલેક્ટ્રોનિક વાયરિંગના સંપર્કમાં આવે તો એના કારણે વાયરિંગ ડેમેજ થઈ શકે છે તો આ બધા ફેક્ટર્સને કારણે એમાંથી કોઈ પણ પ્રકારનું વોટર છે લીક થવું જોઈએ નહીં રાઈટ ત્યાર પછી વાત કરીએ ઇટ શુડ હેવ અ એડિક્વેટ થર્મલ ઇન્સ્યુલેશન થર્મલ ઇન્સ્યુલેશન એટલે કે આપણે આગળના લેક્ચર્સમાં પણ વાત કરીએ જ રીતે કે આ જે રૂપ છે બહારની ગરમીને અંદરની સાઈડ આવવા દેવી જોઈએ નહીં અને એ જ રીતે જો ઠંડો વિસ્તાર હોય અને જ્યાં હીટર્સની રૂમ હીટર્સની જરૂર પડતી હોય તો જે અંદરની રૂમની અંદરની જે ગરમી છે એને બહારની સાઈડ જવા દેવી જોઈએ નહીં એટલે કે બંને સાઈડ એ હીટને કોઈ પણ રીતે એની જે એરિયા છે તો તો જે રૂપ છે એમાં પોતાનામાંથી પસાર થવા દેવી જોઈએ નહીં આફ્ટર ઇટ શુડ બી ડ્યુરેબલ અગેન્સ્ટ ધ એડવર્સ ઇફેક્ટ ઓફ રેઇન સ્નો સન એન્ડ વિન્ડ એટલે કે જે ની અલગ અલગ પ્રકારની જે ઇફેક્ટ છે સ્નો છે 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 ત્યાર પછી સન તો તો હેવી અથવા હીટ છે આફ્ટર વાવાઝોડા દરમિયાન અથવા તો સાયક્લોન દરમિયાન જે હેવી પવન આવે છે એની સામે સહન કરતી રહેવી જોઈએ ખાસ કરીને જો સ્નોની વાત કરીએ તો જે સ્નોઈ એરિયા છે અથવા તો જે ઠંડો વિસ્તાર છે કે જ્યાં સ્નોફોલ થાય છે તો એવા સમયે જે સ્નોફોલ છે એ કન્ટિન્યુઅસલી સ્નોફોલને કારણે જે બરફના જે નાના નાના પાર્ટિકલ્સ હોય છે રૂપ ઉપર ભેગા થઈને એક મોટી લેયર બનાવતા હોય છે જે અલ્ટિમેટલી આખા સ્ટ્રકચર ઉપર એક વધારાનો લોડ આપતું હોય છે અને જે સ્નોફોલ છે એ તો નેચરલ વસ્તુ છે તો એનું તમે કેલ્ક્યુલેશન ન કરી શકો કે કોઈ પર્ટિક્યુલર ટાઈમે આટલો જ મેક્સિમમ સ્નોફોલ એની ઉપર પડશે તો એવા સમયે એ જે સ્નોનો વધારાનો જે વજન છે એ રૂપ છે એ એબઝોર્બ કરતી કરી શકતી હોવી જોઈએ રાઈટ હવે એમાં આગળ વાત કરીએ ટાઈપ ઓફ રૂપ એટલે કે જો રૂફના પ્રકારની વાત કરીએ તો મુખ્ય ત્રણ પ્રકાર આવે છે આવે છે ફ્લેટ રૂપ આવે છે અને કૌડ રૂફ આવે છે કૌડ રૂપ અથવા તો જેને તમે ડોમ પણ કહી શકો પીચ ગ્રુપ એટલે કે એ જે રૂપ છે રૂપની જે સરફેસ છે એ ઇન્ક્લાઇન્ડ એંગલ ઉપર હશે અને ફ્લેટ રૂપ એટલે કે એઝ યુઝ્યુઅલ એ હોરિઝોન્ટલ હશે તો ત્રણમાંથી આ બે રૂફ એટલે કે ફ્લેટ રૂફ અને પીચ રૂપ હવે આગળ આપણે સમજશું રાઈટ દેન આફ્ટર વાત કરીએ ટેકનિકલ ટર્મ્સ જે રૂફને રિલેટેડ અમુક ટેકનિકલ ટર્મ્સ છે જે કન્સ્ટ્રક્શન સાઇટ અથવા તો સિવિલ એન્જિનિયરિંગમાં વાપરવામાં આવે છે એની જો વાત કરીએ તો સૌથી પહેલું શું છે તો કે લર્ન ટુ લિન ટુ રૂફ હવે લિન ટુ રૂફ એટલે શું કે આ પ્રકારની જે લૂ રૂફ હશે એ ફ્લેટ નહીં હોય સ્લોપી હશે એટલે કે ઇન્કલાઇન્ડ એંગલ ઉપર હશે પણ એક પર્ટિક્યુલર એક જ બાજુ ઇન્કલાઇન્ડ હશે ધેટ મીન્સ કે આ પ્રકારની રૂપ જે રૂમ ઉપર લગાડેલી હશે એની એક દીવાલ કેવી હશે ઊંચી હશે કમ્પેર ટુ બીજી દિવાલ કેવી રૂફ એટલે કેવી રૂપ છે આ પણ એક પ્રકારની પીચ રૂપ અથવા તો સ્લોપી રૂપ છે પણ અહીંયા તમે જે ફિગરમાં જુઓ છો એ બધી કેવી રૂપ છે જે મોટો એરિયા દેખાય છે કયો છે ગેબલ રૂપ છે ગેબલ રૂફ કેવી હોય છે કે બંને બાજુએ

રૂફ હવે રૂફ શું છે કે આમાં ચાર બાજુઓ હોય છે આ બાજુ કેવી હોય છે સ્લોપી હોય છે એટલે ઉપરથી તમે જોશો તો રૂફનો શેપ કેવો દેખાશે પિરામિડ જેવો દેખાશે એટલે કે આ રૂફની ઉપરની બાજુ એક ધાર નહીં હોય પણ એક એપેક્સ અથવા તો પોઈન્ટ હશે અને એની ચારે બાજુઓ કેવી હશે સ્લોપવાળી હશે રાઈટ ધેન આફ્ટર વાત કરીએ ડેક રૂફ હવે ડેક રૂફ શું છે

તો આ શું છે તો કે ડિસ્ટન્સ બીટવીન ધ સપોર્ટ ઓફ વન આર્ચ બીમ ઓર રૂફ ટ્રસ્ટ એટલે કે જે સપોર્ટ આપેલો છે જે રૂફ ઉપર જે સપોર્ટ આપેલો છે એ જે સપોર્ટ છે એ સપોર્ટ માટેના કોઈ પણ બે સપોર્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે અથવા તો સામે સામેની બે દીવાલ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને શું કહેવામાં આવે છે સ્પાન કહેવામાં આવે છે એટલે કે સપોઝ કે કોઈ રૂફ છે કોઈ રૂમની અંદર બે દિવાલ ઉપર ટેકવેલી છે તો એ જે બંને દિવાલું છે મેક્સિમમ બંને દિવાલો વચ્ચે જે મેક્સિમમ ડિસ્ટન્સ હશે એને શું કહેવામાં આવશે સ્પાન કહેવામાં આવશે રાઈટ ત્યાર પછી વાત કરીએ રિજ તો અહીંયા તમે જે ફિગરમાં જુઓ એ રીતે કે જે ગેબલ રૂપ છે એની અંદર તમને રીજ જોવા મળે એ શું છે કે જે રૂપ છે એનો ઉપરની બાજુએ જે ધાર જેવી રચના દેખાય છે ગેબલ રૂપમાં જ્યારે બંને બાજુ સ્લોપી હોય ને ઉપરની બાજુ કે જે ધાર જેવી રચના છે એને શું કહેવામાં આવે છે રિજ કહેવામાં આવે છે રાઈટ ધેન આફ્ટર વાત કરીએ રાઈઝ તો રાઈ શું છે તો કે વર્ટિકલ ડિસ્ટન્સ બીટવીન ધ ટોપ ઓફ ધ રાઈ રીચ એન્ડ ધ વોલ પ્લેટ હવે વોલ પ્લેટ શું છે ફરી પાછો તો જે સ્લોપી રૂપ હોય એનો સ્લોપી રૂપનું જે સ્ટ્રક્ચર છે કે જે વોલ છે એની સાથે અટેચ કરેલું છે એને શું કહેવામાં આવે છે વોલ પ્લેટ કહેવામાં આવે છે કે જે દિવાલ છે વોલ છે એનો સૌથી ઉપરનો ભાગ છે અને ત્યાંથી વર્ટિકલ ડિસ્ટન્સ પણ ક્યાં સુધી તો કે વોલ પ્લેટ એટલે કે દિવાલનો જે સૌથી ઉપરનો ભાગ છે તે ત્યાંથી માંડીને જે સ્લોપનો સૌથી ઉપરનો ભાગ એટલે કે જે રીજ છે એની વચ્ચેનું વર્ટિકલ શું કહેવામાં આવે છે આપણે શું કહેવામાં આવે છે રાઈસ કહેવામાં આવે છે આફ્ટર પીચ પીચ તો તો કે કે શું છે રેશિયો તો કે રાઈઝ અને સ્પાન જે આપણે જોયું ને કે રાઈઝ એટલે કે વર્ટિકલ ડિસ્ટન્સ હોય સિમ્પલ ટર્મની અંદર વાત કરીએ તો રાઈઝ શું છે તો કે રૂફનું વર્ટિકલ ડિસ્ટન્સ છે અને સ્પાન શું છે તો કે રૂફનું ઓરિઝોન્ટલ લેન્થ અથવા તો

સપોઝ કે સ્લોપી રૂપ છે તમને સૌથી નીચેનો જે ભાગ છે શું કહેવામાં આવે છે એવ્સ કહેવામાં આવે છે અને જે રૂપ ઉપર જે વરસાદ દરમિયાન જે પાણી એકઠું થાય છે એ ઇવ્સની મદદથી નીચે કલેક્ટ કરવામાં આવે છે એક પાઇપ અથવા તો બીજી કોઈ પણ મેટલનું અથવા તો સીટ મેટલની બનેલી રચનાથી સ્લોપી રૂફની અંદર જ ઇવ્સ હોય છે ત્યાર પછી વાત કરીએ હિપ તો અહીંયા તમે જે ફિગરમાં જુઓ એ રીતે સપોઝ કે જે આ અત્યારે મકાનની રચના દેખાય છે એમાં સ્લોપી રૂપ છે હવે બંને જે મકાન છે અહીંયા જે બે મકાનના જે સેગમેન્ટ દેખાય છે એ બે વચ્ચે નાઇન્ટી ડિગ્રીનો ડિફરન્સ છે નાઇન્ટી ડિગ્રી છે એકબીજાને પરપેન્ડિક્યુલર છે તો જે રૂપ છે સ્લોપી રૂપ છે એનો જે બારનો ભાગ હોય છે બંને મકાનના બંને જે નાઇન્ટી ડિગ્રી મકાન ભેગા થાય અને જે બારનો ભાગ છે એને શું કહેવામાં આવે છે હિપ કહેવામાં આવે છે એટલે કે બે સ્લોપી સરફેસ એકબીજાને જેમ ભેગી થાય છે રેડી એને શું કહેવામાં આવશે રીચ પણ જે ઉપરની બાજુએ બંને એક જ અથવા તો એક જ દિવાલ અથવા તો ઘરની બે સ્લોપી સરફેસ ભેગી થાય તો એને શું કહેવામાં આવે રીજ કહેવામાં આવે પણ એકબીજાને નાઇન્ટી ડિગ્રી જો બે મકાન ભેગા થતા હોય ને એની બંનેની સ્લો જે સ્લોપી સરફેસ છે અથવા તો રૂફની જે સ્લોપી રૂપ છે એકબીજાને ભેગા થતા હોય અને એ બહારની બાજુ હોય તો એને શું કહેવામાં આવે હિપ કહેવામાં આવે હિપ ઉપર જે બંને રૂફના જે પોર્ઝન અથવા તો જે સાઈડ ભેગી થાય છે એનો એંગલ કેટલો હોય છે એક્સટર્નલ એન્ગલ મોર દેન વન એટી જેટલો રાઈટ ત્યાર પછી વાત કરીએ વેલી તો વેલી શું છે તો કે આ હિપ જેવી જ રચના છે પણ એ મકાનની અંદરની બાજુ એ હોય છે અને એની વચ્ચે એ વેલી પાસે જે બંને રૂફ હશે એ બંને વચ્ચેનો એંગલ કેટલો હશે તો કે વેલી પાસેનો જે એંગલ હશે એ હશે લેસ દેન વન એટી ડિગ્રી રાઈટ ત્યાર પછી વાત કરીએ ગેબલ તો ગેબલ શું છે તો કે ગેબલની વાત કરીએ તો ધ અપર પાર્ટ ઓફ ધ વોલ હવે તમે જે ફિગરમાં જુઓ છો એ રીતે જે વોલ બનાવેલી છે હવે જે વોલ છે અહીંયા જે વોલ જે રૂફને સપોર્ટ આખે આખો સપોર્ટ નથી કરતી અથવા તો જે જેની ઉપર વોલ પ્લેટ માઉન્ટ નથી કરેલી એ સિવાયના જે ડોર દેખાય છે અને જે વિન્ડો દેખાય છે એની ઉપરની બાજુ કે જ્યાં વોલની ઉપરની બાજુ જે ટ્રાયોગનલ શેપ બન્યો હોય ટ્રાયંગલ બનતો હોય તો એવા શેપને શું કહેવામાં આવે છે ગેબલ કહેવામાં આવે છે દેન આફ્ટર વેરજ તો વેરજ શું છે કે ધ એજ ઓફ ધ ગેબલ રનિંગ બીટવીન ધ ઇવસ એન્ડ અ રીચ એટલે કે જે ગેબલ ગેબલ આપણે જોયું એમ કે જે વોલનો ઉપરની બાજુનો ભાગ કે જે ટ્રાયગોનલ શેપ બનાવે છે ટ્રાયંગલ શેપ બનાવે છે એમાં જે ભાગ જે રીજ અને ઈવ એટલે કે રીજ એટલે કે સૌથી ઉપરનો ભાગ અને ઈવ એટલે કે નીચેનો ભાગ એ બંને વચ્ચે જે જોડવાનું કામ કરે એને શું કહેવામાં આવે વેર્જ કહેવામાં આવે તેના આફ્ટર કોમન ડ્રાફ્ટર હવે કોમન ડ્રાફ્ટર શું છે તો કે જે રૂફનો હકીકતમાં જે સ્લોપી શેપ બને છે એ સ્લોપી શેપ બનવા માટે વુડના બનેલા જો વુડની રૂફ હશે લાકડાની બનેલી રૂફ હશે તો લાકડાના પાટી અથવા તો પટ્ટી જેવી રચના બનાવેલી હોય કે જે એક બાજુ ઉપરની બાજુએ ક્યાં તો કે રીજ ઉપર કનેક્ટ થતી હોય અને નીચેની બાજુએ ક્યાં કનેક્ટ થતી હોય છે તો કે વરાજ ઉપર કનેક્ટ ઈવ્સ ઉપર કનેક્ટ થતી હોય છે તો બંને વચ્ચેનો જે વચ્ચે હોરિઝો ઇન્કલાઇન્ડ એંગલ ઉપર અને એનો એંગલ કેવો હોય છે તો કે પેરેલલ તો કે કેની એરે હોય છે વેરેજ એરે પેરેલર હોય છે તો એની સાથે જે એને પેરેલ જે લાકડાની પટ્ટીયા જોડેલા હોય છે એને શું કહેવામાં આવે છે કોમન રાફ્ટર કહેવામાં આવે છે કોમન રાફ્ટરનું મુખ્ય કાર્ય શું છે કે રૂફની ઉપર જે રૂફ કવરિંગ લગાડવામાં આવે એને એક્સ્ટ્રા સપોર્ટ આપવો અને એને સ્લોટ એને અટેચ કરવા માટેના સ્લોટ પ્રોવાઈડ કરવા ત્યાર પછી વાત કરીએ બેરેજ બોર્ડ હવે બેરજ બોર્ડ શું છે તો ઇટ ઇઝ અ ટિમ્બર બોર્ડ યુઝ ટુ હોલ્ડ ધ કોમન ડ્રાફ્ટર ફોર્મિંગ ધ વેર્જ એટલે કે જે કોમન ડ્રાફ્ટર કે જે વર્જનું ફોર્મેશન કરે છે વેર્જ બનાવે છે એ વર્જને મેન જાળવવા માટે અથવા તો વર્જને દિવાલ સાથે અટેચ કરવા માટે જે બોર્ડ વાપરવામાં આવે છે એને સ્ક્યો બોર્ડ કહેવામાં આવે છે બેરેજ બોર્ડ કહેવામાં આવે છે રાઈટ ત્યાર પછી વાત કરીએ પુરલિન્સ તો પુરલિન શું છે તો કે હોરિઝોન્ટલ મેમ્બર છે કેનો તો કે વુડ અને સ્ટીલનો બનેલો હોય છે અને જેનું મુખ્ય કાર્ય શું છે તો કે કોમન ડ્રાફ્ટરને સપોર્ટ આપવો જે કોમન આફ્ટ ડ્રાફ્ટર લગાડેલા હોય એને સપોર્ટ આપવા માટે જે હોરિઝોન્ટલ મેમ્બર એટલે કે કોમન ડ્રાફ્ટરની એક્ઝેક્ટ નાઇન્ટી ડિગ્રીએ લગાડેલા હોય છે તમે ઘણી વખત નળિયાવાળા મકાનમાં જોયું હોય છે કે ઉપરની બાજુએ જે પેલા ઊભા પટ્ટીઓ લગાડેલી હોય છે અને સપોર્ટ મારવા માટે ક્રોસમાં પટ્ટીઓ લગાડેલી હોય છે અને શું કહેવામાં આવે છે પુરલિન્સ કહેવામાં આવે છે રાઈટ ત્યાર પછી વાત કરીએ હિપ રાફ્ટર તો આ શું છે તો કે ધેર આર અ સ્લોપિંગ રાફ્ટર વિચ ઇઝ ફ્રોમ ધ હિપ ઓફ ધ સ્લોપ રૂફ આપણે આગળ જોયું ને કે જે હિપ હવે જે હિપ બનાવવા માટે જે રાફ્ટર વપરાય એને શું કહેવામાં આવે હિપ રાફ્ટર કહેવામાં આવે

જેક રાફ્ટર કહેવામાં આવે છે ધેન આફ્ટર બેટન્સ તો કે બેટન શું છે લાકડાના મોટા પાટિયા છે અથવા તો સ્ટ્રીપ છે મોટી અને એનું મુખ્ય કાર્ય શું હોય છે તો કે જે રાફ્ટર છે જે આપણે આગળ વાત કરી કોમન રાફ્ટર છે કે જેની ઉપર રૂફનું કવરિંગ લગાડવું છે નળિયા હોઈ શકે અથવા તો પતરા હોઈ શકે અથવા તો વોટરપ્રૂફિંગ માટેની ટાઇલ્સ હોઈ શકે તો એ જે કવરિંગ લગાડવા માટેના સ્લોટ પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરે છે બેટન્સ કરે છે દેન આફ્ટર વોલ પ્લેટ તો આપણે આગળ જ વાત કરીએ કે આખે આખા રૂફને જે દિવાલ ઉપર સપોર્ટ કરવા માટે દીવાલ સાથે અટેચ કરવા માટે જે યુઝ કરવામાં આવે છે પ્લેટ એને શું કહેવામાં આવે છે વોલ પ્લેટ કહેવામાં આવે છે અને દેન આફ્ટર ટેમ્પલેટ તો ટેમ્પ્લેટ શું છે તો કે જે દીવાલ છે એની ઉપરની બાજુ એક પોળો પથ્થર લગાડેલો હોય છે કે જે રૂફના જે કોમન ડ્રાફ્ટર્સ આવે છે એને આપણે વોલ પ્લેટની મદદથી સપોર્ટ કરવાનું કાર્ય કરે છે અને ટેમ્પ્લેટનું મુખ્ય કાર્ય શું હોય છે કે જે વજન છે આખે આખા રૂફનો એને દિવાલ ઉપર ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ કરવો રાઈટ તો આ શું હતા અલગ અલગ પ્રકારના ટેકનિકલ ટર્મ કેને રિલેટેડ તો કે રૂફને ને રિલેટેડ હવે આપણે સમજશું કે પીચ પીચ રૂફ તો અંદર આપણે અલગ અલગ પ્રકારની પીચ રૂફ સમજતું તો ટોટલ આઠ પ્રકારની અલગ અલગ પીચ રૂફ્સ છે એમાં પેલું કયું છે તો કે લીન ટુ રૂફ આપણે આગળ જ જોઈએ કપલ્ડ રૂફ કપલ્ડ ક્લોઝડ રૂફ કોલર બીમ રૂફ સિઝર્સ રૂફ કિંગ પોસ્ટ એન્ડ ક્વીન પોસ્ટ રૂપ ટ્રસ્ટ એન્ડ નોર્થન લાઈટ રૂપ ટ્રસ્ટ આપણે ડિટેલમાં ડિસ્કશન સમજશું તમે પેલું ક્યુ છે તો કે લીંક ટુ રૂફ હવે આગળ આપણે ટેકનિકલ ટર્મમાં સમજી ગયા એમ કે લીંક ટુ રૂફ એટલે શું કે એ એક જ બાજુએ સ્લોપ હશે ધેટ મીન્સ કે જે વોલ છે એની એક બાજુ જે રૂમ છે એની એક વોલ છે કેવી હશે ઊંચાઈ ઉપર હશે જ્યારે નીચેની બાજુ જે વોલ છે કેવી હશે થોડી નીચી હશે તેટ મીન્સ કે બંને વચ્ચે હાઈટનો ડિફરન્સ હશે રાઈટ અને સ્લોપ કઈ ડાયરેક્શનમાં ડાઉનવર્ડ ફોલ થતો હશે તો કે હાયર લાઈટ હાઈટથી માંડીને લોઅર હાઈટ વોલ તરફ રાઈટ અને બીજી કયા રૂપથી ઓળખવામાં આવે છે તો કે પેન્ટ રૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો એસ્લ રૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે રાઈટ ત્યાર પછી તો વોલ આપણે આગળ વાત કરીએ એમ કે એક બાજુની વોલ કેવી હશે ઊંચાઈ ઉપર હશે અને બીજી બાજુની વોલ કેવી હશે નીચે હશે હવે જો સ્પાનની વાત કરીએ ધેટ ધેટમીન્સ કે બે વોલ વચ્ચેનું મેક્સિમમ ડિસ્ટન્સ તો બે પોઈન્ટ પાંચ મીટર જેટલું ડિસ્ટન્સ હોય ધેટ ધેટમીન્સ કે જે બંને વોલ તમને એ ફિગરમાં દેખાય છે એ બંને વચ્ચે જો બે પોઈન્ટ પાંચ મીટર જેટલું ડિસ્ટન્સ હશે તો એવા કેસીસમાં તમે લીન ટુ રૂફનો ઉપયોગ કરી શકો ઉપયોગની વાત કરીએ તો શેડ શેડ એટલે કે જેને આપણે સાદી ભાષામાં સમજીએ તો કે વાડીએ જે આપણે જે પશુઓ છે તેટ મીન્સ કે ગાય છે ભેંસ છે એને રાખવા માટે જે એક ઢારિયા જેવી રચના કરીએ તે ધેન આફ્ટર આપણે જે ખેત પેદાશો છે રાઈટ ધેટ મીન્સ કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે એને આપણે સ્ટોર કરવા માટે ગોડાઉની રચના કરીએ છીએ એવી જગ્યાએ અને ધેન આફ્ટર વરંડા વરંડાસ એટલે શું કે બાજીમાં આપણે જેને સિમ્પલ ટર્મની અંદર વાડા તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો બીજી ટર્મની અંદર વાત કરીએ જે હવામાં આવે તો એવી જગ્યા છે એ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે રાઈટ ત્યાર પછી વાત કરીએ કપલ ડૂફ તો કપલ ડૂપ એટલે શું તમે તમે ફિગરમાં જુઓ એ રીતે કે આ પ્રકારની રૂપમાં બે સ્લોપી સરફેસ છે રાઈટ હવે એની અંદર જોઈએ તો કે ધીસ ટાઈપ ઓફ રૂપ ઇઝ ફોર્મ બાય કપલ્ડ ઓર પેર ઓફ અર રાફ્ટર વિચ ઇઝ સ્લોપ ટુ બોથ સાઇડ ઓફ ધ રીચ એટલે કે જે રીજ છે સૌથી ઉપરનો ભાગ છે ત્યાંથી બંને બાજુએ રાફ્ટર લગાડેલા હશે અને સ્લોપના ફોર્મમાં હશે તો એવા પ્રકારની રૂપ છે આ જે રાફ્ટર્સ છે જે રીજની મદદથી બંને બાજુએ સ્લોપના ફોર્મમાં ગોઠવવામાં આવે જેને કારણે રૂફની બંને સરફેસ કેવી થઈ જાય સ્લોપી સરફેસ થઈ જાય અને એ રીતે આ કપલ્ડ રૂપ છે ફોર્મ કરવામાં આવતી હોય છે આવા કપલ ડ્રુફ એટલે કે જે આપણે ગામડામાં જે જૂના નળિયાવાળા મકાન જોઈએ છે તેમાં આ પ્રકારની કપલ રૂફ વપરાતી હોય છે ધેન આફ્ટર કપલ છે એની અંદર આગળ વાત કરીએ તો કોમન આર ફોર્મલી સિક્યોર્ડ ઇન ધ પોઝિશન એટ ધ બોથ એન્ડ એટલે કે જે કોમન રાફ્ટર છે એ બંને બાજુએ બંને બાજુએ એટલે કે જે બંને વોલ કે જેની હાઈટ એક જ સરખી છે એની અને ઉપરની બાજુએ રીજ સાથે એ બંને બાજુએ એક વ્યવસ્થિત ફોર્મલી સપોર્ટ કરેલા હોય છે રાઈટ જો સ્પાનની વાત કરીએ ધેટ મીન્સ કે બે દિવાલ વચ્ચેનું મેક્સિમમ ડિસ્ટન્સ તો ત્રણ પોઈન્ટ છ મીટર સુધીનું જે ડિસ્ટન્સ હોય બંને દિવાલ વચ્ચેનું તો ત્યાં સુધી આ કપલ રૂફ છે ઈઝીલી એડોપ્ટ કરી શકવામાં આવે છે રાઈટ ત્યાર પછી વાત કરીએ કપલ્ડ ક્લોઝડ રૂફ એટલે કે આ એક પ્રકારની કપલ રૂફ જ છે પણ કેવી જગ્યા યુઝ થશે જો કપલ રૂફ ખાલી કપલ રૂપ હશે તો એનું મેક્સિમમ ડિસ્ટન્સ કેટલો અથવા તો મેક્સિમમ સ્પાન કેટલો હતો ત્રણ પોઈન્ટ છ મીટર જેટલો પરંતુ જો કપલ્ડ રૂફ જ પ્રિફર કરવી છે પણ જ્યારે સ્પાન છે એટલે કે બે વોલ વચ્ચેનું ડિસ્ટન્સ છે થોડું વધારે છે તો એવા કેસની અંદર કપલ્ડ ક્લોઝડ રૂપ છે ઉપયોગ કરવામાં આવતો હોય છે અહીંયા જે મેક્સિમમ ડિસ્ટન્સ એલાવેબલ છે એ કેટલું છે ચાર પોઈન્ટ બે મીટર જેટલું એટલે કે જો ત્રણ પોઈન્ટ છ મીટર જેટલું ડિસ્ટન્સ હશે બે વોલ વચ્ચેનું અથવા તો જે સ્પાન કેટલો હશે ત્રણ પોઈન્ટ છ મીટર જેટલો તો કપલ્ડ રૂફ વાપરવામાં આવશે સિમ્પલ કપલ રૂફ અને કપલ ક્લોઝ રૂપની વચ્ચેનો ડિસ્ટન્સ શું છે અથવા તો ડિફરન્સ શું છે તો અહીંયા તમે જે રીતે ફિગરમાં જુઓ છો એ રીતે એક નોર્મલ કપલ રૂપ જ છે પણ એની નીચેની બાજુએ કે જ્યાં વોલ પ્લેટ લગાડેલી છે કે જ્યાં રાફ્ટર છે

એ આ મદદથી અવોઇડ થઈ શકે છે અને વજન છે ઇવનલી ટ્રાયંગ્યુલર શેપની અંદર ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે શું કે ટાઈ બીમ છે એ રૂફના રાફ્ટરની સાથે એક સિમ્પલ એક યુનિફોર્મ યુનિટ અથવા તો એક સિંગ્યુલર યુનિટ જેવી રચના થશે જેના કારણે શું થશે એક સિમ્પલ ટ્રાએંગ્યુલર શેપ બનશે અને જે મજબૂત હશે પણ એ ટ્રાયંગ્યુલર શેપ કેવો હશે કે જેની નીચેની બાજુ છે એ આખી આખી ક્લોઝડ હશે નહીં બીકોઝ

એની જગ્યાએ જે ટાઈ બીમ ક્યાં લગાડેલો હતો તો કે વોલ પ્લેટ ઉપર લગાડેલો હતો પરંતુ એનાથી થોડી ઊંચાઈ ઉપર એક બીમ લગાડેલો હશે કે જે ડાયરેક્ટલી કોમન ડ્રાફ્ટર સાથે અટે છે કોલર બીમ કહેવામાં આવે છે હવે જે કોલર બીમ ના વાત કરીએ તો જે કોલર બીમ છે એ કે કઈ રીતે લગાડેલો હશે તો કે જે વોલ છે એટલે કે જે વોલની નીચેની સરફેસ છે વોલની ઉપરની સરફેસ છે અથવા તો જ્યાં આપણે પ્લેટ લગાડેલી હશે વોલ પ્લેટ લગાડેલી હશે ત્યાંથી જે ટોટલ રાઈસ છે દેટ મીન્સ કે રૂફની ટોટલ જેટલી હાઈટ છે એના વન થર્ડથી માંડી એને વન હાફ જેટલી ઊંચાઈ સિમ્પલ ટર્મની અંદર વાત કરીએ સપોઝ કે એક મીટર જેટલું રાઇસ છે રૂફનું દેટ મીન્સ કે રૂફની વર્ટિકલ ઊંચાઈ કેટલી છે એક મીટર જેટલી તો જે ટાઈ બીમ છે એ જે દિવાલની ઉપરની સરફેસ છે ધેટ મીન્સ કે જે વોલ પ્લેક છે ત્યાંથી કાં તો તેત્રીસ સેન્ટીમીટર અથવા તો પચાસ સેન્ટીમીટર જેટલી ઊંચાઈ ઉપર લગાડેલો હશે રાઈટ હવે આ પ્રકારના બીમ શું કરે છે તો કે રૂફ ને વધારાની એક્સ્ટ્રા હાઈટ પણ પ્રોવાઈડ કરે છે સાથે સાથે વધારાની મજબૂતાઈ પણ પ્રોવાઈડ કરે છે કમ્પેર ટુ કપલ્ડ ક્લોઝ રૂફ જેવી અને જે ડાયમેન્શન છે ધેટ મીન્સ કે જે સ્પાન છે એ કેટલો છે ફોર પોઈન્ટ એટ મીટર ધેટ મીન્સ કે બે દિવાલ વચ્ચે લગભગ લગભગ પાંચ મીટર એટલે કે ચાર પોઈન્ટ આઠ મીટર જેટલું ડિસ્ટન્સ હોય તો તમે આ કોલર બીમ રૂફ છે એ ઉપયોગ કરી શકો છો રાઈટ ત્યાર પછી વાત કરીએ સીઝર રૂફ હવે આ પણ એક પ્રકારની કેવી છે કોલર બીમ રૂપ જેવી જ છે પરંતુ આમાં ફરક શું છે કે જે બીમ લગાડેલા હશે એ બંને એકબીજાને ક્રોસમાં લગાડેલા હશે અહીંયા તમે જે ફિગરમાં જોવો છો એ રીતે અને બે બીમ એ રીતે અટેચ કરેલા હશે જેના કારણે સીઝર એટલે કે કાતર જેવી રચના થાય અહીંયા તમે સીઝર જોયું હોય તેની જે બંને જે ભાગ છે અથવા તો જે બંને જો છે એક સિંગલ પોઈન્ટ ઉપર હિંજ કરેલા હશે અને એક બાજુ હેન્ડલ હશે અને એક બાજુ એ જ લગાડેલી હશે જે કટિંગનું કાર્ય કરતી હશે

અને ટ્રસ એવી જગ્યાએ યુઝ કરવામાં આવે કે જ્યારે બંને દિવાલો વચ્ચે અથવા તો જે લોડ કેરી કરવા માટે જે એલિમેન્ટ છે વોલ હોય શકે એટલે કે દિવાલ હોય શકે અથવા તો કોલમ હોય શકે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હોય તો એવા કેસિસમાં કિંગ પોસ્ટ રૂફ ટ્રસ અથવા તો સિમ્પલ ટર્મની અંદર વાત કરીએ તો ટ્રસ્ટ છે વાપરવામાં આવતા હોય છે હવે જો કિંગ પોસ્ટ રૂફ ટ્રસ્ટની વાત કરીએ તો એવા કેસિસમાં બંને દિવાલ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે પાંચથી માંડીને આઠ મીટર જેટલું હોય તો એવા કેસીસમાં તમે આ રૂપ છે એ પ્રિફર કરી શકો હવે અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે કેમ્પો કમ્પોનેન્ટની વાત કરીએ તો પેલા સૌથી નીચેની બાજુએ ટાઈ બીમ લગાડેલો હશે ટાઈ બીમ અગેન આપણે કપલ્ડ ક્લોઝ રૂપની અંદર જોયું એમ કે વોલ પ્લો જે વોલ પ્લેટ છે એની સાથે અટેચ કરેલો ઓરિજોન્ટલ બીમ છે ત્યાર પછી ટુ ઇન્ક્લાઇન્ડ બે ઇન્ક્લાઇન્ડ પ્રિન્સિપલ રાફ્ટર્સ હશે અહીંયા તમે જે ફિગરમાં જુઓ એ રીતે કે કોમન નીચે નીચેની બાજુ પ્રિન્સિપલ રાફ્ટર્સ લગાડેલા હશે હવે પ્રિન્સિપલ રાફ્ટર્સને અટેચ કરવા માટે શું હશે બે ટ્રસ્ટ સ્ટ્રટ હશે અહીં તમે જે ફિગરમાં જુઓ જે ઇન્કલાઇન્ડ એંગલ ઉપર જે ટ્રસ્ટ છે કે જે કોલર બીમ જે છે અથવા તો જે લોઅર ટાઈ બીમ છે એને એક્ઝેક્ટ સેન્ટરમાં લગાડેલા છે અને બાકીના બે છેડા છે એ ઉપર પ્રિન્સિપલ રાફ્ટર સાથે અટેચ કરેલા છે અને કિંગ પોસ્ટ હશે એ કિંગ પોસ્ટનું ડાયમેન્શન અથવા તો

કે જે ટાઈ બીમ જે પેલું છે ડાબી સાઈડનો જે જોઈન્ટ છે એ કયો છે તો કે ટાઈ બીમ અને પ્રિન્સિપલ રાફટર વચ્ચેનો છે જ્યારે આ જોઈન્ટ છે જેને ટી જોઈન્ટ તરીકે પણ આ ટી જોઈન્ટ વપરાયેલો છે એ શું છે તો કે ટ્રસ અને જે પ્રિન્સિપલ રાફટર છે એની બંને વચ્ચેનો જોઈન્ટ છે ધેન આફ્ટર ઉપરની બાજુએ કે જ્યાં કિંગ પોસ્ટ અને બંને પ્રિન્સિપલ રાફટર જોડાયેલા છે એ પોઈન્ટ જોઈન્ટ છે અને નીચેનો જે જમણી બાજુનો તમે તમે જે ફોટો જોવો છો તો જોઈન્ટ જોવો છો એ કયો દેખાડેલો છે તો કે ટાઈ બીમ બને ટ્રસ અને કિંગ પોસ્ટ આ ચારે વસ્તુ વચ્ચેનો જોઈન્ટ છે રાઈટ ત્યાર પછી વાત કરીએ ક્વીન પોસ્ટ રૂપ ટ્રસ તો આ કિંગ પોસ્ટ રૂપ ટ્રસ જેવું જ છે પણ ફરક શું છે કે અહીંયા કિંગ પોસ્ટની જગ્યાએ બે હોરિઝોન્ટલ મેમ્બર લગાડેલા હશે રાઈટ અને જેને શું કહેવામાં આવે છે ક્વીન પોસ્ટ કહેવામાં આવે છે હવે અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે કે બાકીની રચના એક સરખી જ છે પ્રિન્સિપલ રાફ્ટર્સ છે ટ્રસ્ટ છે પરંતુ જે કિંગ પોસ્ટ છે એની જગ્યાએ શું હશે સેન્ટરમાં જે એક્ઝેક્ટ કિંગ પોસ્ટ હતો એની જગ્યાએ બે હોરિઝોન્ટલ મેમ્બર લગાડેલા હશે કે જેને શું કહેવામાં આવે છે ઉપરનો જે જે હોરિઝોન્ટલ મેમ્બર છે એને સ્ટ્રેનિંગ બીમ કહેવામાં આવે છે જ્યારે નીચેનો જે ઓરિઝોન્ટલ મેમ્બર છે કે જે ટાઈ બીમ સાથે અટેચ હશે એને શું કહેવામાં આવે છે સ્ટ્રેનિંગ સિલ્

જેમણી આફ્ટર જે ફિગર છે તો કે પ્રિન્સિપલ રાફ્ટર અને જે સ્ટ્રેનિંગ બીમ છે તે અને પ્રિન્સિપલ રાફ્ટર એ બંને વચ્ચેનું કનેક્શન છે અને જમણી અને નીચેની બાજુએ સપોર્ટ કેની મદદથી છે તો કે ક્વીન પોસ્ટની મદદથી દેન આફ્ટર ઉપરની બાજુએ જે પ્રિન્સિપલ રાફ્ટર એકબીજાને ઇન્ટરસેક્ટ થાય છે એ રચના છે અને જે સૌથી નીચેની રચના છે કઈ છે તો કે ટાઈ બીમ જે ક્વીન પોસ્ટ છે તે અને જે સ્ટ્રટ છે એની વચ્ચેની રચના છે કિંગ પોસ્ટ અને ક્વીન પોસ્ટ એ બંનેનું એક જ કામ છે કે જે પ્રિન્સિપલ રાફટરનો જે વદન છે એ વર્ટિકલી ટાઈ બીમ સુધી ટ્રાન્સફર કરવો પણ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે તો કે જે કિંગ પોસ્ટ છે એની હાઈટ વધારે હશે અને ક્વીન પોસ્ટની હાઈટ કેવી હશે ઓછી હશે રાઈટ ત્યાર પછી વાત કરીએ નોર્થન લાઇટ રૂફ ટ્રસ્ટ હવે આ પ્રકારના જે રૂફ છે કેવી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે તો કે જે ફેક્ટરીઝ છે અથવા તો જે મોટા મોટા સેટ છે કે જ્યાં નેચરલ લાઇટને તમારે અંદરની બાજુ અને વેન્ટિલેશન પ્રોવાઈડ કરવું છે તો એના માટે આ પ્રકારના નોર્થન લાઇટ રૂફ ટ્રસ્ટથી વાપરવામાં આવતા હોય છે હવે તમે ફિગરમાં જુઓ એ રીતે કે આ રૂપ છે એની એક બાજુ વર્ટિકલ હશે જ્યારે બાકીની જે બાજુ છે એ કેવી હશે સ્લોપી સરફેસ હશે અને આ રીતે એક રાઈટેંગલ ટ્રાયંગલ જેવી રચના બનશે જો સ્પાનની વાત કરીએ તો મેક્સિમમ નવથી માંડીને બાર મીટર સુધીનો જો સ્પાન તો આ પ્રકારના નોર્થન લાઇટ રૂપ ટ્રસ્ટ છે એનો તમે ઉપયોગ કરી શકતા હોવ છો રાઈટ ત્યાર પછી વાત કરીએ ફ્લેટ રૂફ અગેન નામ જ ઇન્ડિકેટ કરે છે કે આ જે રૂફ હશે એમાં એક પણ બાજુથી સ્લોપી હશે નહીં આખી આખી સરફેસ કેવી હશે ફ્લેટ હશે તો રૂફને કેવી કહેવામાં આવે ફ્લેટ રૂફ કહેવામાં આવે હા પણ જે ફ્લેટ રૂપની જે ઉપરની બાજુ છે કે જે એટમોસ્ફિયરમાં ખુલ્લી છે એમાં સ્લાઇટલી સ્લોપ આપવામાં આવે છે અને સ્લોપ કેવો હશે વન ઇન ફિફ્ટી ઓર વન ઇન સિક્સટી જેટલો હશે કે જેના કારણે શું થશે કે જે રેન વોટર એક્ટિવ થાય છે વરસાદ દરમિયાન એ બધું રેન વોટર એક બાજુએ ભેગું થઈ જાય અને ત્યાંથી એક પ્રોપર ડ્રેન પાઇપનું મદદથી એ જે રેન વોટર છે એ કાં તો સ્ટોરેજ ટેન્કમાં અથવા તો ડ્રેઇનની અંદર શું થઈ જશે ડ્રેન આઉટ થઈ જશે રાઈટ હવે જો આ જે ફ્લેટ રૂપ છે એના એડવાન્ટેજીસની વાત કરીએ તો કન્સ્ટ્રક્શન ને મેન્ટેનન્સ ઇઝી છે ત્યાર પછી આ રૂફનો તમે ટેરેસ તરીકે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી આ જે રૂપ છે એની બેટર ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીસ છે કમ્પેર ટુ પીચ રૂફમાં ત્યાર પછી આ પ્રકારની જે રૂપ છે એ સારું ફાયર રેઝિસ્ટન્સ ફાયરપ્રૂફ હોય છે કારણ કે જનરલી આ પ્રકારની જે રૂપ છે એ આરસીસીથી કન્સ્ટ્રક્ટ કરવામાં આવતી હોય છે એટલા માટે કમ્પેર ટુ સ્લોપીસ રૂપ અને ધેન આફ્ટર આ પ્રકારની જે રૂપ છે આ પ્રકારની જે રૂપ છે એ વિન્ડ કન્ડિશનમાં જે પીચ રૂપ છે એની કમ્પેરમાં વધારે સ્ટેબલ હશે તમે ઘણી વખત જોયું હોય કે હાઈ વિન્ડ અથવા તો વાવાઝોડા દરમિયાન જે ગોડાઉનમાં લગાડેલી જે સ્લોપી રૂપ હશે અથવા તો જે પીચ રૂપ હશે એ ઉડી જશે પરંતુ જે આપણા ઘરની અંદર જે ફ્લેટ રૂફ લગાડેલી હશે એમાં કોઈ પણ પ્રકારની અસર થશે નહીં રાઈટ પણ એડવાન્ટેજીસની સામે સામે જો ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો આ પ્રકારની જે રૂપ છે એ લોંગ સ્પાન ફોર એક્ઝામ્પલ બે વોલ વચ્ચેનું ડિસ્ટન્સ થર્ટી મીટર અથવા તો ફોર્ટી મીટર જેટલું છે બહુ મોટો ડિસ્ટન્સ છે ટેન મીટર છે ટ્વેન્ટી મીટર થર્ટી મીટર જેટલું છે તો એવા કેસીસમાં કાં તો તમારે ઇન્ટરમીડિયેટ બીમ અથવા તો કોલમ આપવા પડશે અધરવાઇઝ આટલા મોટા સ્પાન માટે તમે આ રૂપ છે શોર્ટ સ્પાન છે લોંગ સ્પાન આ રૂપનો સેલ્ફેજ છે વધારે હોય છે કમ્પેર ટુ પીચ રૂપમાં તેનઆફ્ટર હેવી રેનફોલ થાય તો આ રૂપ છે અનસ્ટેબલ થઈ જશે શા માટે કારણ કે આ રૂપની અંદર જે ડ્રેન પ્રોવાઈડ કરેલું હશે એ લિમિટેડ એક્સેસ હશે સિમ્પલ અથવા તો લો લેવલ રેઇનફોલ હશે તો એના માટે આ રૂપને કાંઈ અસર નહીં થાય પણ તમે ઘણી વખત જોયું હશે કે હેવી રેઇનફોલ દરમિયાન જે આપણે પાઇપ લગાડેલો હોય વરસાદના પાણીને નીચે લઈ જવા માટે એ એટલો ઇનફનો હોય કે બધું પાણી છે એ ડ્રેન આઉટ કરી શકે તો ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે જે પગથિયા બનાવેલા છે તો તો સીડી બનાવેલી છે ત્યાંથી પાણી છે નીચે આવતું હોય છે તો આ એક એનો એક ડિસએડવાન્ટેજીસ છે કે હેવી રેઇનફોલ દરમિયાન એ પાણીને વધારે સારી રીતે ડ્રેન આઉટ નથી કરી શકતી ધેન આફ્ટર વધારે અનસ્ટેબલ છે કેવા એરિયામાં તો કે હિલી એરિયા છે અથવા તો હેવી સ્નોફોલ વાળા એરિયા છે તો એવા કેસીસમાં અનસ્ટેબલ થઈ જશે એટલા માટે તમે ઘણી વખત જોતા કે સ્નો વાળો એરિયા છે કે જ્યાં બરફ વર્ષા થાય છે ત્યાં ઉપરની જે રૂપ છે એ ફ્લેટની જગ્યા કેવી બનાવવામાં આવે છે પીચ રૂપ બનાવવામાં આવે છે દેન આફ્ટર આ પ્રકારની જે રૂપ છે એની અંદર જો લીકેજ થઈ જાય તો એને એક તો પેલા આઈડેન્ટિફાઈ કરવું અને ત્યાર પછી એને રિઝોલ્વ કરવું કેવું થઈ જાય છે અઘરું થઈ જાય છે અને સાથે સાથે આ પ્રકારની જે રૂપ છે દેટ મીન્સ કે ફ્લેટ રૂપ છે એનો ઇનિશિયલ કોસ્ટ પીચ રૂપની કમ્પેરમાં કેવો હોય છે વધારે હોય છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ રૂફ એટલે શું એ સમજ્યા ત્યાર પછી રૂફના અલગ અલગ ટેકનિકલ ટર્મ સમજ્યા અને ત્યાર પછી રૂફના બે પ્રકાર એટલે કે પીચ રૂફ અને ફ્લેટ રૂફ તેના આફ્ટર પીચ રૂફના અલગ અલગ સબ ટોપિક્સ અથવા તો જે સબ પ્રકાર છે એ સમજીએ એનું કન્સ્ટ્રક્શન સમજું અને સાથે સાથે કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય આ બધી બાબતો ઉપર ચર્ચા કરી સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ